या बिलाड़ी कौन जी? अच्छा वड़ा लिया। अरे बिलाड़ी क्यों सारे वो डिक्की मुक्की उछल रहा है, कहीं भी नहीं था ये। थी? अच्छा तो ठीक, मैं तो इतना घर बैठा बैठा के मैं मोरू दे गया। अच्छा चलो ये जो यहाँ आगे अकेली थे ये समझो, जो फरीदी में ये आंखों की बाजू में जुड़ी जुड़ो इनके आप वर्तु छे आ साइन डिग्री ना खूने आ जाने वाली छे, तो आ बे त्रिज्या और समान छे माटे आ बाकी ना बनने खूना पण समान हो और त्रिकोण ना त्रण खूने नो सरवाळो 180 एमा दिया साइन એટલે બાકીના બે 120 છે એટલે એનો સરવાળો 120 એટલે બે સાઈન સાઈન ઓફ ના દે માટે આ ના સાઈન આપશે એટલે આ માટે આ બધી ત્રિજ્યા સમાન છે કારણ કે સંબાજુ છે માટે એના બે ધ્રુવ વચ્ચે નું આ બોલો ભાઈ ક્લિયર છો ભાઈ? કોઈને હવે આમાં ન ખબર પડી એવું કઈ? ઓકે તો લખો નવો પ્રશ્ન લખો નવો પ્રશ્ન લખો પાંચ એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી 5 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક 5 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક 7 × 10⁻⁴ 7 × 10⁻⁴ ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ નો સદિશ ક્ષેત્ર સાથે 30 ડિગ્રી નો ખૂણો બનાવે છે 30 ડિગ્રી નો ખૂણો બનાવે છે જો આ ખૂણો વધારીને 45 ડિગ્રી કરવો હોય તો ખાલી જગ્યા કાર્ય કરવું પડે બોલો ભાઈ રકમ કોઈને બાકી? સર પહેલી લાઈન બોલો ને ખાલી એકવાર. 5 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતું ચુંબકીય મોમેન્ટ ધરાવતું એક ચુંબક સાત ગુણ્યા દસ ની માઇનસ ચાર ટેસ્લા ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 45 ડિગ્રી કરવું છે તો તો યાદ કરો પેલી કમ્પેરિઝનમાં મેં કાર્યનું સૂત્ર તમને લખાયું
સૂત્ર યાદ હોવા જરૂરી. ચલો જુઓ, એમ ઇન્ટુ બી મોટી કરી નાખીએ, 5 × 7 એટલે 35 × 10⁻¹. ચલો cos થીટા 1 એટલે કે cos 30, બે cos 30 એટલે 0.86 સાઈન માઈનસ બે cos 45 cos થીટા 2, બે cos 45 એટલે 1/√2 એટલે 0.70. તો જુઓ ભાઈ, 35 × 10⁻¹ 20, ગુણાકાર જે આવે તો કેટલા જૂટા. બોલો ભાઈ, ક્લિયર છો? ગુણાકાર આમાં આપ્યું છે 5.56 × 10⁻¹. નવો પ્રશ્ન, પ્રશ્ન લખો. બે જુદી જુદી ચુંબકીય ક્ષેત્રની લખો, બે જુદી જુદી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વાળા વિસ્તારમાં, બે જુદી જુદી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વાળા વિસ્તારમાં એક ચુંબકના દોલનનો આવર્તકાળ, એક ચુંબકના દોલન નો આવર્તકાળ અનુક્રમે 1 સેકન્ડ અને 4 સેકન્ડ છે. અનુક્રમે 1 સેકન્ડ અને 4 સેકન્ડ છે. તો આ બે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. તો આ બે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. રકમ લખાઈ ગઈ છે ને બધાને? તમને સૂત્ર યાદ હોય, આવર્તન સૂત્ર શું હતું? t = 2π √ જડત્વની ચાક માત્રા ભાગ્યા m. આ સૂત્ર હવે અહીંયા શું કીધેલું છે કે ભાઈ જુદી જુદી ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબક તો એનું જ છે, એની જડત્વની ચાક માત્ર અચળ છે, ડાયપોલ મોમેન્ટ પણ અચળ છે. માટે તમે કહી શકો t is proportional to 1/√2. ચલો, તો આપણે એ b શોધવાનું છે એટલે બંને બાજુ વર્ગ લઈ, therefore b square is proportional to 1/√2. ચલો, તો ચલો, તો હવે કિંમત મૂકી દઈએ. આપણે ચુંબકીય ક્ષેત્ર ગુણોત્તર માં ગયેલો છે એટલે d2/d1 બરોબર. ચલો, t1 અને t2 1/4 એનો વર્ગ 1/6. પણ આ તો મેં ભૂલથી b2/b1 શોધી, આપણે તો b1/b2 જોઈ છે ને. b1/b2 16 જેની
ખ્યાલ આવે ને? ઘણી વાર છે ને આવું પૂછાય છે, બે ચુંબક જે છે એ બે ચુંબક એને આ એન અને એસ ગ્રુપ છે, આ ચુંબક એની ડાયપોલ મોમેન્ટ એફ વન છે અને એને બી ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એનો આવર્તકાળ ટી વન છે. આની જગ્યાએ જો બીજું ચુંબક લેવામાં આવે સમાન ધ્રુવ એક જ દિશામાં રહે તેમ બાંધીને હવે એને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ આપવામાં આવે તો આવર્તકાળ શું થાય? બીજી કન્ડિશન આવી છે જો બંનેના ધ્રુવ વિરુદ્ધ રહે તે રીતે બાંધવામાં આવે તો શું થાય? આ ધ્રુવ સમાન આ વિરુદ્ધ, તો સમજી લેજો આનો કે આપણી જોડે સૂત્ર જે આવર્તકાળનું જો આ શું થશે, જો આવર્તકાળનું સૂત્ર શું છે, t = 2π ધ્રુવ આઈએસ બાય એનડીએસ. હવે પહેલી કન્ડિશન વિચારીએ, બંને સમાન દિશામાં તો બંને ની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં રહેજો, આ એમ વન આઈ એમ ડાયપોલ મોમેન્ટ એસ થી એન તરફ હોય તો આ બંને એક જ દિશા, એટલે હવે આ જોડાણ ની કુલ ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ એમ વન પ્લસ એમ. ઓકે, જડત્વ ની ચાકમાત્ર શું થશે આ ફ્રેન્ડ? તો આઈ વન ડેશ પ્લસ આઈ ટુ ડેશ બંને ને જડત્વ ની ચાકમાત્ર નો સરવાળો. ચલો ભાઈ, આઈ ડેશ ની જગ્યાએ આઈ વન પ્લસ આઈ, ચલો નવી ડાયપોલ મોમેન્ટ એમ વન પ્લસ એમ ઇન્ટુ બી, આ જવાબ છે. જો વિરુદ્ધ રાખવામાં આવે તો ડાયરેક્ટ મેં લખી શકું, વિરુદ્ધ થશે તો એક ડાયકોડ મેં આ દિશા બીજાની ડાયકોડ મેં આ દિશા. ચલો તો અહીંયા આગળ પરિણામી ડાયકોડ મોમેન્ટ એમ વન માઇનસ એમ વન ઉધારી એમ વન મોટા જયારે જડત્વની ચાક માત્ર તો હવે જો એનો આવર્તકાળ એને આપણે કહી દઈએ t2 s is equal to 2 pi root i1 dash plus i2 dash આ જડત્વની ચાકમાત્ર છે, ડાયપોલ મોમેન્ટ m1 minus m. બોલો ખ્યાલ આવ્યો છે? આ વિરુદ્ધ ધ્રુવ હોય ત્યારે અને આ સમાન ધ્રુવ હોય ત્યારે, બોલો ભાઈ આ ખબર પડી જાય, સમાન ધ્રુવ હોય ત્યારે આ જવાબ, વિરુદ્ધ ધ્રુવ હોય ત્યારે. ઘણી વાર શું કરે છે, આનો ગુણોત્તર માંગે છે, બંનેના આવર્તકાળનો ગુણોત્તર શું? તો જુઓ 2π 2π કહે છે, રૂટમાં i1 ડેશ પ્લસ i2
plus answer. I plus I plus answer. People cancer. તો રહ્યું શું વર્ગમૂળમાં એમ વન માઇનસ એમ ટુ અપોન એમ વન પ્લસ તો આપણને આવું ખબર પડવી જોઈએ કે બે ધ્રુવ સમાન આપેલા હોય તો ડાયપોલ મોમેન્ટ નો સરવાળો થાય, બે ધ્રુવ વિરુદ્ધ દિશામાં જોડેલા હોય બાદબાકી થાય, જડત્વની ચાકમાત્રા તો બંનેની સરવાળો જ છે, આઈ વન ડેશ આઈ ટુ ડેશ સરવાળો, અને જમા બાદ હશે ટી વન ડેશ અપોન ટી ટુ ડેશ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એમ વન માઇનસ એમ ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ. આ બધા જે ડબલ ઇ નીટના ક્વેશ્ચન થયા. આ જે ડબલ ઇ નીટ માટે જો અત્યારે જે બધા કરાયા ને આ બધા આઈએમપી ક્વેશ્ચન છે. આ તમે જે અઘરા પ્રશ્નો કહેવાય ના છે તમે આ બધા છે. એમ અને ટુ એમ જેટલી મેગ્નેટિક મોમેન્ટ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા બે ચુંબક આકૃતિમાં દર્શાવેલા છે. બે ચુંબક આકૃતિમાં દર્શાવેલા છે તો આ સંયોજનની ચુંબક કે ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા થાય. આ સંયોજનની ચુંબક કે ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા થાય. આપણને આવી આકૃતિ આપણે આ રીતે બે ચુંબકો નું સંયોજન આપેલું છે. આ એન ધ્રુવ આ એસ આ એન ધ્રુવ આ ખૂણો સાઈન તો આ સંયોજનની ચુંબક કે ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા થાય આવો પ્રશ્ન છે. જુવી આ પ્રકારના પ્રશ્નો સિમ્પલ થાય. આની ચુંબક કે ડાયપોલ મોમેન્ટ ની દિશા એસ ટી એન આર, આની ડાયપોલ મોમેન્ટ ની દિશા એસ ટી એન આર, એટલે આ બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી. આ એમ વન છે ધારી લો અને એમ તો બે સદિશો વચ્ચેનો ખૂણો ખબર છે તો પરિણામી સદિશ હવે અહિયાં તમને આપેલું છે એકનું મૂલ્ય એમ છે બીજાનું મૂલ્ય ટુ એમ છે એમ પણ બરોબર m2 ની કિંમત 2m છે એટલે 2m નો વર્ગ એટલે 4m છે. પછી આ 2 ઇન્ટુ m ઇન્ટુ 2m એટલે 4m છે. અને cos 60 એટલે હા આ કિંમતો મૂકી હવે આ બે દૂ ચાર શું થશે બે ને ચાર છ છ ને એક સાત રૂટ સેવન એમ આજે બોલો ક્લિયર છો એ આપણા આઈએમપી પ્રશ્નોમાં ભણેલા છે આ ટાઈપના પ્રશ્નો એ ખબર પડી છે બધાને આ સર ઓકે મારો પ્રશ્ન સમજો
આને આગળ હું આવું પૂછી શકું છું, સમજજો. આ ચુંબક નો એમ ધ્રુવ આયા છે અને આ બીજા ચુંબક નો એસ ધ્રુવ અને આયા છે. આ સાઈન વિધિ આપણા બંનેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમાન છે એમ છે, આપણે અલગ અલગ નથી આપી આની. ઓકે, હવે મને કહો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું? આની પણ એમ છે અને આની પણ એમ છે, બંને વચ્ચેનો ખૂણો 60 છે. બોલો તો પરિણામી ડાયપોલ મોમેન્ટ શું થશે? સર રૂટ 3/2 એમ. એક જવાબ આવે રૂટ 3/2. ચલો જોઈએ. જો સમજો, અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટની દિશા મહત્વની. તો ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ S છે, N છે. તો આની દિશા આ છે. આ S થી N તરફ છે. આની દિશા આ છે S થી N. તો બંને વચ્ચેનો ખૂણો આ થયો. એટલે કે 120 ડિગ્રી છે બંને વચ્ચેનો. હવે આ સૂત્ર લો, પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વર્ગમૂળમાં એમ વન સ્ક્વેર એટલે એમ એમ ટુ સ્ક્વેર એટલે એમ પ્લસ ટુ એમ વન એમ ટુ એટલે એમ કોસ 120. એમ સ્ક્વેર હોતા એમ સ્ક્વેર ટુ એમ પ્લસ ટુ એમ સ્ક્વેર પ્લસ 120 તમને યાદ જ હોય માઇનસ હાફ એટલે આ ટુ ગયો. તો ટુ એમ સ્ક્વેર માંથી એક એમ સ્ક્વેર માઇનસ ટુ એટલે એમ સ્ક્વેર રહ્યું એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ એમ. બોલો ક્લિયર છો ભાઈ? હા સર. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી? બોલ. પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? સર 0. તો આપણું સૂત્ર તો આ છે ને, એમાં કોસ 120 ની જગ્યાએ કોસ 90 મૂકી. ભાઈ કોસ 90 મૂકશો એટલે 0, પણ આ તો રહ્યા ને એમ સ્ક્વેર વત્તા એમ સ્ક્વેર. હા સર, એમ સ્ક્વેર નું વર્ગમૂળ આવશે. કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉદ્ભવ ઘટક કરતા
તેના ધ્રુવ ઘટક કરતા રૂટ થ્રી ગણો છે. તો તે સ્થાન ઉપર એંગલ ઓફ વ્યૂ આની જગ્યા તો તે સ્થાન ઉપર એંગલ ઓફ વ્યૂ આની જગ્યા ચુંબકીય ક્ષેત્ર નો સમક્ષિતિજ ઘટક તેના ધ્રુવ ઘટક કરતા રૂટ થ્રી ગણો છે. તો આ સ્થાન ઉપર એંગલ ઓફ ડીપ ખાલી છે, એંગલ ઓફ ડીપ ખાલી છે. ભાઈ હવે તારે ખબર પડે, ભાઈ સમક્ષિતિજ ઘટકને મેં એચ વડે દર્શાવ્યું, શિરોલંબ ઘટકને મેં વી વડે દર્શાવ્યું, એચ બરોબર રૂટ થ્રી વી. તમને આનો અર્થ છે કે વી બાય એચ બધાને આવડવું જોઈએ. ટેન ફાઈ ની કિંમત વન અપોન રૂટ થ્રી, ફાઈ બરોબર 30 ડિગ્રી ક્યારે થાય? આ જવાબ થઈ ગયો. હવે આમાં જો આવા અલગ અલગ પ્રશ્ન, આ એક પ્રશ્ન, બીજો પ્રશ્ન આવો બીજા h અને v સમાન કેમ, તો તરત થાય tan phi બરોબર v / h બરોબર 1. ઈ tan ની વેલ્યુ 1 ક્યારે હોય? phi બરોબર 45. જવાબ થયો 45. ઘણી વાર આવું પૂછે કે v બરોબર √ 3x, h બરોબર રૂટ થ્રી વી, તો એની જગ્યાએ શિરોલંબ ઘટક નું મૂલ્ય સમક્ષિતિજ ઘટક કરતા રૂટ થ્રી ગણો. તો tan phi બરોબર v / h બરોબર રૂટ થ્રી. ભાઈ tan ની વેલ્યુ રૂટ થ્રી ક્યારે હોય? તો કે phi બરોબર 60 ડિગ્રી હોય. એટલે હંમેશા ત્રણ માં થી એક જ પૂછે. ઓકે, ઘણી વાર આવો એ પ્રશ્ન પૂછો, તમને એક્સ નું મૂલ્ય આપી દેવાનું આવે, પરિણામે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વી નું આપી દેવામાં આવે અને વી શું કહેવું, તમને શું આપેલું હોય? તો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર નો સમક્ષિતિજ ઘટક આપે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપી દે અને શિરોલંબ ઘટક શોધવાનું કે. તો તમારી જોડે સૂત્ર છે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર બરોબર નંબર મૂળ x² + 20. ભઈ આ એના છેલ્લા આપણે દાખલામાં કેસ કહેતા હતા ને, અને આ v એટલે dv દેતા વસ્તુની એક જ છે, શોર્ટમાં લખાય એટલે હું એ ચનવી લખ બરોબર વર્ગમૂળમાં x² + 20. ધેટ મીન્સ b² ઇઝ ઇક્વલ ટુ x² + 20. માટે b² બરોબર b² - x. તમને b મળી ગયું. આ મળી ઘણી વાર ઊંધું આપે, v આપી દીધેલું હોય, b આપી દીધેલું હોય અને h ફાઇન્ડ કરવાનું, સેમ પ્રોસેસ. h બરોબર વર્ગમૂળમાં b² - v² આવું તો કરતા. ઘણી વાર તમને h આપી દે, v આપી દે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું,
તો આ સૂત્ર બી બરોબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વીસ. ઘણી વાર તમને આવું કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર નો સંક્ષિપ્ત ઘટક એ છે બી આપી દે, સોરી એચ આપીને બી શોધવાનું, એંગલ ઓફ બી આપી દે એટલે નમન પણ આપી દે. તો શું કરવાનું? એચ બરોબર સૂત્ર યાદ રહેવું જોઈએ બી કોસ વાય. આપણે દાખલો તો બે દાખલા હતા, ઉદાહરણ 5.9 અને સ્વાધ્યાય 5.10. તો આની પરથી બી બરોબર એચ બાય કોસ. જો v આપેલું હોય, phi આપેલું હોય અને b શોધવાનું, તો v બરોબર b sin phi સૂત્ર યાદ હોવા જોઈએ. અને માટે b બરોબર